તમને સૌને મારા જય શ્રી ગણેશ, બધા મજામાં છો? આજે આપણે ચેપ્ટર 2 નો સ્વાધ્યાયનો દાખલા નંબર 2.2 ભણવાના છીએ વિદ્યાર્થી મિત્રો. બરાબર, ફરી બોલી દઉં, આજે આપણે સ્વાધ્યાયનો દાખલા નંબર 2.2 ભણવાના છીએ, ચેપ્ટર 2 નો. તો મિત્રો, હું એની રકમ વાંચું, ધ્યાનથી સાંભળજો. 10 સેન્ટીમીટરની બાજુવાળા નિયમિત ષટ્કોણના દરેક શિરોબિંદુએ 5 માઇક્રોકુલમ વિદ્યુત ભાર મૂકેલો છે. એટલે સૌપ્રથમ શું કરવું પડશે? 10 સેન્ટીમીટરની બાજુવાળા નિયમિત ષટ્કોણ દોરવો પડશે. તો કઈ રીતે દોરીએ? જો વિદ્યાર્થી મિત્રો, 10 સેન્ટીમીટર બાજુવાળો નિયમિત ષટ્કોણ દોરવાનો છે, એટલે કે જેની 6 એ 6 બાજુનું માપ 10 સેન્ટીમીટર હોય એવો ષટ્કોણ દોરવાનો છે. વિદ્યાર્થી મિત્રો, દોરી લીધો, એની એક બાજુનું માપ 10 સેન્ટીમીટર, બીજી બાજુનું માપ 10 સેન્ટીમીટર, ત્રીજી બાજુનું માપ 10 સેન્ટીમીટર. અને વિદ્યાર્થી મિત્રો, જો ષટ્કોણના દરેક શિરોબિંદુ એ 5 માઇક્રોકુલમ વિદ્યુત ભાર મૂકેલો છે. બરાબર વિદ્યાર્થી મિત્રો, ફરી બોલી દઉં, ષટ્કોણના દરેક શિરોબિંદુએ 5 માઇક્રોકુલમ વિદ્યુત ભાર મૂકેલો, એટલે કે અહીંયા 5 માઇક્રોકુલમ, અહીંયા પણ 5 માઇક્રોકુલમ, અહીંયા પણ 5 માઇક્રોકુલમ, અહીંયા પણ 5 માઇક્રોકુલમ, અહીંયા પણ 5 માઇક્રોકુલમ, અને અહીંયા પણ 5 માઇક્રોકુલમ વિદ્યુત ભાર મૂકેલો છે. તો શું કહે છે? ષટ્કોણના કેન્દ્ર પર સ્થિતિમાન ગણો. ષટ્કોણનું કેન્દ્ર, વિદ્યાર્થી મિત્રો, ધારો કે હું માની લઉં ઓ, તો એના કેન્દ્ર પર સ્થિતિમાન વી ગણો. વિદ્યાર્થી મિત્રો, ખબર પડી જાય રકમ અહીં સુધી? તો વિદ્યાર્થી મિત્રો, જરૂરી શું પડશે? અહીંયા શોધવું શું પડશે? તો કેન્દ્રથી દરેક વિદ્યુત ભારનું અંતર આપણે જાણતા નથી, એ શોધવું પડશે. તો વિદ્યાર્થી મિત્રો, કઈ રીતે શોધશું એ હું તમને સૌપ્રથમ સમજાવી દઉં, ધ્યાનથી જોજો. આ રીતમાં કંઈ નથી, ષટ્કોણ છે, નિયમિત ષટ્કોણ છે. તો જો એને 1 2 3 4 5 6 ભાગ પડે છે, એક વર્તુળ પૂરું થાય એટલે એનો ખૂણો ટોટલ 360 થાય, 6 સરખા ભાગ એટલે 360 / 60, એટલે એક ખૂણાનું માપ આવે 60, બીજાનું આવે 60 60 60 60 અને 60, એટલે છાયો છાયો 36. જો 360 નો ખૂણો કમ્પ્લીટ થયો એટલે વિદ્યાર્થી મિત્રો, જો આવ્યું થયું 60, તો પછી બાકીના બે પણ કેટલા થવાના? 60 60, કારણ કે સમ જે પણ ષટ્કોણ છે નિયમિત ષટ્કોણ છે. બરાબર વિદ્યાર્થી મિત્રો, ખબર પડી જાય અહીં સુધી? તો એના લીધે જે અંતર બાજુનું છે, એટલું જ અંતર કેન્દ્રથી દરેક વિદ્યુત ભારનું આવશે. એટલે કે વિદ્યાર્થી મિત્રો, સપોઝ આ બિંદુ કહી દઉં, એ નામ આપી દઉં, તો એથી ઓનું અંતર કેટલું થાય? 10 સેન્ટીમીટર થાય. એટલે કે વિદ્યુત ભારથી, હવે વિદ્યાર્થી મિત્રો શું લખીશ? વિદ્યુત ભારથી કેન્દ્રનું અંતર, વિદ્યુત ભારથી કેન્દ્રનું અંતર 10 સેન્ટીમીટર થશે. બરાબર વિદ્યાર્થી મિત્રો, હવે શું શોધવાનું છે? કેન્દ્ર પર સ્થિતિમાન. તો જો V બરાબર શું લખીશ? તો કે પહેલા વિદ્યુત ભારના લીધે, તો કે KQ/R, બીજા વિદ્યુત ભારના લીધે પ્લસ કરીને KQ/R, કારણ કે આપણે જાણીએ વિદ્યુત સ્થિતિમાન અદિશ રાશિ છે, માટે એમાં શું આવશે? ડાયરેક્ટ પ્લસ, એનો સીધો સંપાતપણાના સિદ્ધાંત પ્રમાણે સરવાળો. ત્યારબાદ ત્રીજા વિદ્યુત ભારના લીધે ફરી KQ/R, ચોથા વિદ્યુત ભારના લીધે ફરી KQ/R, પાંચમા વિદ્યુત ભારના લીધે યસ ફરી KQ/R વિદ્યાર્થી મિત્રો, અને છઠ્ઠા વિદ્યુત ભારના લીધે ફરી KQ/R. એ જ તો શું લખાય એને ભેગું? 6 KQ/R લખાય વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો, V બરાબર આવ્યું 6 KQ/R. 6 એમના એમ K ની કિંમત 9 × 10 ની 9, Q ની કિંમત 5 માઇક્રોકુલમ એટલે 5 × 10 ની -6, ડિવાઇડ બાય વિદ્યાર્થી મિત્રો R બરાબર, તો કે R બરાબર હતા 10 સેમી, પરંતુ આપણે એને મીટરમાં ફેરવવા પડશે, એટલે 6 × 10, 6 × 9 × 10 ની 9 × 5 × 10 ની -6, ડિવાઇડ બાય 10 × 10 ની -2 લખાય વિદ્યાર્થી મિત્રો. ધ્યાનથી જો 6 9 × 5 બરાબર વિદ્યાર્થી મિત્રો, ખબર પડી જાય સુધી? તો સીધે સીધો એનો ગુણાકાર લખી દઉં છું, 270 × 9 માંથી -6 એટલે 10 ની વધે વિદ્યાર્થી મિત્રો 3, ડિવાઇડ બાય 10 × 10 ની -2 એટલે 10 ની -1 ઉપર આવે, એટલે વિદ્યાર્થી મિત્રો 270 × 10 ની 4 થાય. ડાબી બાજુ આવો એટલે ઘાતમાં થાય વધારો, 2.7 × 10 ની 6
વોલ્ટ લખાય વિદ્યાર્થી મિત્રો, કારણ કે આપણે શું શોધી રહ્યા છીએ, વી વિદ્યુત સ્થિતિમાન શોધી રહ્યા છીએ, અથવા તો 2.7 × 10 ની 6 એટલે મેગા કહેવાય, તો મેગા વોલ્ટ લખાય વિદ્યાર્થી મિત્રો, ખબર પડી જાય અહીં સુધી, ફાવે અહીં સુધી, કમ્પ્લીટ, ધન્યવાદ.